મહત્વના સમાચાર વાવ બેઠકને લઈને ભાજપના દાવેદારોના ફોર્મ ભરાવવાના શરૂ થયા છે અત્યાર સુધીમાં ભાજપના ચાર દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે ત્યારે લાલજી પટેલે પણ ઉમેદવારી પત્રક ભર્યું છે મહત્વના સમાચાર વાવ બેઠકને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે ભાજપના દાવેદારોએ ફોર્મ ભરવાના શરૂ કર્યા છે જેમાં લાલજી પટેલે પણ ફોર્મ ભર્યું છે અત્યાર સુધીમાં ભાજપના ચાર દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે લાલજી પટેલે પણ ઉમેદવારી પત્રક ભર્યું છે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે પિરાજી ઠાકોર સ્વરૂપજી ઠાકોરે પણ ઉમેદવારી પત્રક ભરવા માટે પહોંચ્યા છે વાવ બેઠકને લઈને ભાજપના દાવેદારોના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અત્યાર સુધીમાં ભાજપના ચાર દાવેદારોએ ઉમેદવારી કરી લીધી છે ચાર દાવેદારોએ ફોર્મ ભરી દીધા છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત ફોનલાઇનથી જોડાયા છે જી વસંત અત્યાર સુધી કેટલા દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે બિલકુલ જો વાત કરવામાં આવે તો ભાજપનું હજુ પણ સસ્પેન્સ છે તે યથાવત જોવા મળી રહ્યું છે ચાર જે દાવેદારો હતા તેમને હાલ દાવેદારી નોંધાવી ચૂક્યા છે વાત કરવામાં આવે તો લાલજી પટેલ હોય સ્વરૂપજી ઠાકોર હોય અભિરામ આસલ હોય અને પિરાજી ઠાકોરે ચાર ઉમેદવારો હાલ તો દાવેદારી નોંધાવી ચૂક્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ હાલે ચારે ચાર ઉમેદવારો હાલ પ્રાંત કચેરી પહોંચ્યા છે અને પોતાની જે ફોર્મની પ્રક્રિયા છે તે હાથ ધરી છે તમે જોઈ શકો છો દ્રશ્યમાં સ્વરૂપજી ઠાકોર સહિતના જે આગેવાનો છે તે અહીં ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે તમામ જે દાવેદારો હતા ચાર જેટલા તે તમામ દાવેદારો હાલ ફોર્મની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સમર્થકો સાથે પોતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે જોકે વહેલી સવારથી અનેક અટકળો બાદ જે નવ દાવેદારો હતા જે નવે નવ દાવેદારો અહીં ફોર્મ ભરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ પ્રાંત કચેરી આ દાવેદારો પહોંચ્યા છે તમામ લોકો છે તે પહોંચ્યા છે અને હાલ પોતાની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે જો ફોર્મ ચાર દાવેદારો ભરી દેવામાં આવ્યા છે સૌરભજી ઠાકોર હોય પિરાજી ઠાકોર સહિતના જે આગેવાનો છે તેમને હાલ ફોર્મ ભર્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ તમામ જે ઉમેદવારો હાલ પ્રાંત કચેરી પહોંચ્યા છે સૌરભજી ઠાકોર સાથે પિરાજી ઠાકોર અને લાલજી પટેલે પણ પોતાની દાવેદારી છે તે ઉમેદવારી છે તે નોંધાવી ચૂક્યા છે ખાસ કરીને જો સ્વરૂપજીની વાત કરવામાં તો સ્વરૂપજી 2022માં ગનીબેન ની સામે ચૂંટણી લડ્યા હતા અને ગનીબેન સામે હાર થઈ હતી સાથે સાથે અભિરામભાઈ આસર જે બ્રાહ્મણ સમાજનો ચહેરો છે તેમને પણ પોતાની જે ઉમેદવારી છે તે નોંધાવી છે ભાજપમાંથી નવ જેટલા જે લોકો છે તેમને દાવેદારો હતા તેમને ફોર્મ ભરવા માટેની સૂચના આપી છે કઈ